हेलो मित्रों, છેલ્લે આપણે કાલ જે વાત કરી હતી ચુંબકીય ક્ષેત્રની વાત એમાં થોડા આપણે આગળ જઈએ તો આપણે જે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે ભાઈ અનંત લંબાઈના તાર વડે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એના માટે સૂત્ર જોયું હતું. એ થિયરી તો પૂરી થઈ ગઈ હતી, થઈ ગઈ હતી બરોબર, પણ એક બીજી વાત પણ કરવાની હતી. અનંત લંબાઈના તાર વડે કેટલું ઉત્પન્ન થતું હતું? મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર બહાર કેટલું ઉત્પન્ન થાય? તો બહાર નું બિંદુ હોય કેટલું ઉત્પન્ન થતા સૂત્ર અંદર ના બિંદુ માટે કેટલ સૂત્ર આવતું બરોબર. બીજે ના અગસ્ત પ્રમાણમાં કાલે વાત કરી હતી, એ થિયરી આપણે પૂરી થઈ ગઈ હતી બરોબર. પણ હવે આમાં જોઈએ આપણે કે તાર જો અનંત લંબાઈનો ના હોય તો સૂત્ર બદલાય? આટલા આપણે લીધું ભાઈ અનંત લંબાઈનો તાર, પણ અનંત લંબાઈનો તાર હોય ખરા? આપણે મોટા ભાગે કયા તારનો વાપરીએ કે જેની લંબાઈ આપણે પરિમિત હોય, નાની હોય બરોબર. ઘણી ઘટનાઓ હોય કે જેનો તાર નાના હોય બરોબર, પરિમિત લંબાઈ ના હોય, તો એ સમય સૂત્ર આવું થશે? તો ના, થોડું સૂત્ર બદલાશે. તો જુઓ, પરિમિત લંબાઈના મતલબ માપી શકાય એવા પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે તાર દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. ચલો હવે અહીં તારવણી નહીં લઈએ આપણી ચોપડીમાં, ડાયરેક્ટ આપણે સૂત્ર સ્વીકારીશું. આની તારવણી નથી, ડાયરેક્ટ આપણે સૂત્ર સ્વીકારીશું અને અમુક ઘટનાઓમાં કામમાં આવશે. તો સૂત્ર આપણે યાદ રાખી નાખીએ, ત્યાં તો આટલી દૂર ના, ધારો કે આ તાર આટલી લંબાઈ પરિમિત લંબાઈ હતા, તાર કે પરિમિત અનંત લંબાઈ પણ પરિમિત લંબાઈ હતા. કોઈ આ બિંદુએ મારે શોધવું હોય ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો આ બિંદુથી તારના છેડે આપણે રેખા કલ્પવાની રેખાઓ દોરી લંબ સાથે કેટલો ખૂણો બનાવો બરોબર, થીટા ટુ અને થીટા વન બરોબર. તો આના પરથી આપણા સૂત્ર બનશે કઈક આવું, b બરાબર મ્યુ 0 i 4 પાઈ r, દેખો y 2 પાઈ r એટલે 4 પાઈ r, ખૂણો ભાગ ભજવા sin થીટા 1 + sin થીટા 2. આ સૂત્ર છે મ્યુ 0 i 4 પાઈ r sin થીટા 1 + sin થીટા 2. તો આ સૂત્ર થશે, તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. પરિમિત લંબાઈનો તાર હોય વખતે કેટલું ઉત્પન્ન થાય, તો આપણે ખૂણો જોઈશે અને બિંદુનું અંતર કેટલું હોય, અંતર એટલે આવે ભાઈ અંતર કેટલું હોય, આ આર આવે તારથી આ બિંદુનું અંતર કેટલું હોય, કિરીડો અંતર બરોબર. ચલો ખબર પડી ગઈ તમને. તો આ સૂત્ર આપણે કાલ મેળવ્યું હતું, આની સાબિતી જયારે આની સાબિતી નહીં, પણ આપણે ડાયરેક્ટ સ્વીકારીશું કોના માટે, પરિમિત લંબાઈના વિદ્યુત ભારિત તાર માટે બરોબર. આ સૂત્ર ખાલી નોંધ કરી નાખો બરોબર, નોંધી નાખો. ચલો હવે થોડા આગળ જઈએ, હવે એક નવી થિયરી જોઈ લઈએ. નવી થિયરીની આપણે વાત કરીએ, આ થિયરી અહીં પૂરી થાય. હવે નવી થિયરી જોઈએ, થિયરી ટોપિક નું નામ સોલેનોઇડ. સોલેનોઇડ વિશે તમારા દસમા ધોરણમાં આવી ગયું હશે બરોબર, તમે જાણતા હશે બધા, જે લોકો દસમું ધોરણ યાદ હોય એ લોકો જાણતા જ હશે કે સોલેનોઇડ શું હોય. તો ધારો કે આ કોઈ વસ્તુ, ધારો કે કોઈ નળાકારી વસ્તુ આવી, આ નળાકારી વસ્તુ સમજો, નળાકારી વસ્તુ અને મારા જોડે એક તાર,
malu suita otanemu aus kuni aina betna vastu par aina betina atanemu aina vastu par betina aku chu barobar ana vastu namu pachi lai lo aa vastu namu to pachi lai lo to aje bani barobar vastu betna aa vastu pas lai lo to kai aavi તારની કે આવી રચના જોવા મળે બરાબર તો આને કે સો આપણે સોલે બરાબર વ્યાખ્યા 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 પરથી વધારે ખબર પડશે પાસ પાસે વિંટેલા પાસ પાસે વિંટેલા વાહક તારના हेलिकल गुचड़ा ने हेलिकल गुचड़ा ने सोलेनोइड कहे छे पास पास में बैठो होय हेलिकल सर्पिला 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 એટલે તમને ખબર સ્પ્રિંગ જો સ્પ્રિંગ બરાબર વેટવાન કરા પાસ પાસ એટલે સર્પિકલા આવતા આવ ફેલાવ હોય છે સર્પિલા કરના हेलिकल गुचड़ा ने सोलेनोइड प्लस सोलेनोइड खबर पड़ी गई आ सोलेनोइड छे तुम कदाच જોયું હશે મોટર માં અ તો પંખાની જે મોટર આવવાની બરાબર તો કે તમે રિમોટ કંટ્રોલ ગાડી લાવ્યા હોય બરાબર એ મતલબ ખોલી હોય બરાબર તમે એક મોટર ને એ મોટર માં તમે જોયું હશે એટલે પાસ પાસે તાંબાના તાર વેટેલા હોય એકદમ નજીક નજીક બરાબર તે વાસ્તવમાં બીજું કંઈ નહીં સોલેનોઇડ જ છે એ સોલેનોઇડ બરાબર કોઈ સાધન તમે ખોલતું જોયું હોય ટીવી માં તો આ સોલેનોઇડ ડાયોડ ખૂબ જ પાસ પાસે મૂકેલા હોય બરાબર કોઈ આધારનો ઉપયોગ કરવામાં આવતો તો એમના ઉપર બરાબર કોઈ આધારનો પણ ઉપયોગ કરો કોઈ આધાર લઈ પસાર બેઠવામાં આવતો તો એમના પણ આપણે બેઠી શકે એ સર સોલેનોઇડ જ કહેવાય બરાબર તો આ સોલેનોઇડ હવે આવા જો આ સોલેનોઇડ આ કોઈ આકૃતિ વ્યવસ્થિત દોરી નાખો छोटो छोटो दूर बरोबर आ थोड़ी छोटी छोटी दूर बरोबर बरोबर सोलेनोइड छे आ हूं थोड़ो छोटो छोटो दूर खाली समझावा માટે વાસ્તવિક તો નજીક નજીક હોય પણ આ છોટો છોટો દૂરનું કારણ શું તમે સમજી લો ચલો પ્રવાહ પસાર થઈ ગયો હા આ આઈના બેઠેલું બરોબર આઈના ખબર પડી ગઈ આ સોલેનોઇડ કેના બેઠેલું આ આ રીતે વેટેલો આ રીતે પ્રવાહ આવે છે આમ આવો ફોર્મ જાય પછી ઓફ જાય આમ પછી આમ આવો આ રીતે પ્રવાહ વહે છે બેટરી જોઈન્ટ કરી નાખી બરાબર બેટરી આપણે જોઈન્ટ કરી નાખી તો પ્રવાહ વહે છે પ્રવાહ વહે છે ચુંબક બની ગયું ચુંબક બની ગયું એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન કરે તાર તો આપણે ખબર હોય ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન મોટું રાખો આવડ્યું જે રીતે હોય ચુંબકીય ક્ષેત્ર તો હોય તો આવજ આમ હ આપણે ધારો કે આ તાર માંથી લખી આ તાર આ તાર ધાર કે નીચે જઈ ગયો આ તાર મો આ તાર નો પ્રવાહ નીચે જઈ ગયો તો આપણે આ રાખ્યું આ કિતના હાર બરોબર તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આ રીતે બરોબર ખબર પડા નહીં પડતી આ તો ફરીથી આપણે જોઈ લઈએ આપણી આ બે આપણા લીધા બરોબર આ અને આ લીધા પ્રવાહ પસાર થઈ ગયો બરોબર આ રીતે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્ર ચલો ઓબડી રાખો આ રીતે આમને અચળ લાઈટ માં ઓબડી રાખો તો કઈ રીતના તો આ તો આ રીતે બરોબર આ રીતે બહાર નીકળતી દિશા ખબર પડે નહીં પડતી આ તાર માટે રોકી ઓબડી બહાર નીકળતી દિશા જ્યારે આધાર માટે આધાર માટે ઓકે આવે તો અંદર જતી દિશા દેખાય આમથી આમ આમથી આમ બરોબર આના માટે બહાર નીકળતી દિશામાં આના માટે અંદર જતી દિશામાં આના કારણે સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય ચુંબકીય ક્ષેત્ર કેવું શૂન્ય સોલેનોઇડના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય શૂન્ય વિકલ્પ પૂછી નાખા સોલેનોઇડના બહારના વિસ્તારમાં આ બિંદુ ચુંબકીય ક્ષેત્ર કેટલું શૂન્ય
અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે બહારના વિસ્તારમાં એકબીજાની અસરને નાબૂદ કરે એકબીજાની અસરને હું કરે નાબૂદ કરે છે આ અણીના અસરના અણી અસરનો બીજો અણી અસરનો ત્રીજો ભાઈ તે એકબીજાની અસરને નાબૂદ કરી છે બરોબર તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વર્તું નથી બહારના વિસ્તારમાં બરોબર બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે ચલો ખબર પડી ગયા સોલેનોઇડની વાત થી હવે સોલેનોઇડ દ્વારા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ થિયરી આપણે જોવાની આ થિયરી પૂછાતી નહીં આ સોલેનોઇડ વિશે આપણે બેઝિક માહિતી મેળવી તો ભાઈ આવું પૂછવું હોય એને સોલેનોઇડ કહેવાય એની વ્યાખ્યા જોઈ બરોબર બહારના વિસ્તાર શૂન્ય કઈ રીતના એ જોયું આપણે બસ આ હવે આ સોલેનોઇડ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હા પણ કેટલું અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે ખરા પણ કેટલું છે એ આપણે ગણતરી કરવાની છે બરોબર તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી માટે આપણે થિયરી જોઈએ બરોબર આ વસ્તુ લખવાની જરૂર નહીં ખાલી આ વસ્તુ યાદ રાખો બહારના વિસ્તારમાં શૂન્ય હોય છે ચલો થિયરી જે આપણી આઈએમપી થિયરી એ થિયરી આપણે જોઈએ થિયરી નું નામ છે સોલેનોઇડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો આઈના પ્રશ્ન પૂછે સક આઈના પ્રશ્ન પૂછે સક બરોબર ચલો પહેલા આકૃતિ આવશે કોઈ પણ થિયરી હોય તો ફિઝિક્સમાં મોટા ભાગે શું હોય કોઈ પણ થિયરી સ્ટાર્ટ થતી હોય એને સમજવા માટે આકૃતિ હોય આકૃતિ પરથી બધું થવાનું બરોબર અને ના આવતી હોય તો આપણે આકૃતિ દોરવાની ખબર પડી ના આવતી હોય તો આપણે આકૃતિ દોરવાની કારણ કે એ આકૃતિથી આપણને એ ઘટનાને સમજવા માટે સરળતા રહે તો આપણે આકૃતિ દોરીએ સોલેનોઇડ પણ અંદરના વિસ્તારની દોરવાની કારણ કે બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં તો અંદરના વિસ્તારની આપણે શોધવી પડે તો અંદર કેટલું તો અંદરનો આડછેદ લેવો પડે તો આપણે અંદરનો આડછેદ લઈએ તો આપણે જો આકૃતિ હું દોરી લેવું અનંત લંબાઈ બરોબર આ સોલેનોઇડ કેવો અનંત લંબાઈ આ સોલેનોઇડ કયા સોલેનોઇડની વાત કરીને અનંત લંબાઈ આપણા અનંત લંબાઈ ના સોલેનોઇડ ની વાત અનંત લંબાઈ સોલેનોઇડ ની આપણે વાત કરી રહ્યા છીએ ચલો સોલેનોઇડ ને આપણે આવો એક આડછેદ લીધો આવો કાપી નાખ્યો જે સોલેનોઇડ આમાં તેમાં આમ વચ્ચેથી કાપી નાખ્યો ખબર પડી ગઈ વચ્ચેથી કાપી નાખ્યો એ અંદર નો આંચલો ઢળેલો હોય ને અંદર આવો ગોળ હોય પણ કાપી નાખ્યો આ ભાગ દૂર કરે તો આમ હોય અર્ધ વર્તુળ તો આ અર્ધ વર્તુળ સોલેનોઇડ બરોબર હવે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આમ વધારો આમ ચુંબકીય ક્ષેત્ર અને બીજું ચુંબકીય ક્ષેત્ર કેવું સમાન સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય ખબર પડી બીજું સોલેનોઇડનો પ્રવાહ વહે છે બરોબર સોલેનોઇડમાં શું વહે છે પ્રવાહ વહે છે તો આપણે શું કહીએ સોલેનોઇડનો પ્રવાહ વહે છે તો આપણે પ્રવાહની દિશાએ બતાવી દઈએ તો હું આટલા ટક્કા સ્વરૂપે દર્શાવું ટક્કું શું સૂચવા એ હું તમને હમણાં હાલે છે બરોબર આટલા ક્રોસ વડે દર્શાવો આ પ્રમાણે દિશાની વાત કરે તો જે ટપકું હ એ શું સૂચવા વિદ્યુત પ્રવાહ અંદર જઈ રહ્યો છે જ્યારે ક્રોસ સૂચવા વિદ્યુત પ્રવાહ બહાર
આવી રહ્યો છે ખબર પડી ગઈ એટલે કે હું આપણે આ કાપી નાખ્યો વાસ્તવમાં તો ગુંજરા હોય કે આપણે સોલેનોઇડ ગુંજરો વાળો આ ભાગ કાપી નાખ્યો વચ્ચેથી કાપી નાખ્યો તો અંદરનો ભાગ પણ આ ગુંજરો બરાબર તો અંદર જઈ ગયો પ્રવાહ બહાર આવ્યો અંદર જઈ ગયો બહાર આવ્યો અંદર જઈ ગયો બહાર આવ્યો ચલો ખબર પડી ગઈ તમે ઇમેજ કરી આપો બરાબર હવે આપણે શું કરીએ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે આ દિશામાં હશે જો આઈના પ્રવાહની દિશા હોય ને તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરાબર હવે મારા સંદર્ભો ભાઈ અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે બી ઉત્પન્ન થાય બી એ સમાન અંતર આટલો વાક્ય પણ લખી આપ્યો ચુંબક સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે સમાન રીતે વિતરિત થઈ ગયું સમાન હોય છે પાંચ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ શોધવું આપણે તો આપણે શું કહીએ એમ્પિયર નો ઉપયોગ કરીએ એમ્પિયર ના નિયમ સર્કિટલ નિયમ જેમ ગાઉસના નિયમનો આપણે પહેલા પાઠમાં ઉપયોગ કરતા હતા અહીં આપણે એમ્પિયર ના નિયમનો ઉપયોગ કરીએ એમ્પિયર ના સર્કિટલ નિયમનો તો પહેલા આપણે લૂપ ધારી લઈએ કોઈ લૂપ તો ધારવી પડે ને એમ્પિયર લૂપ તો આપણે લૂપ ધારી લઈએ કંઈક આવી આ લૂપ ધારી લઈએ આ લૂપ એવી ધારી કે એનો અડધો ભાગ અંદરનો અડધો ભાગ બહાર લૂપનું નામ આપી દો પી ક્યુ આર એસ બરોબર એક ચોરસ લૂપ ધારી આપણે બરોબર આપણે શું કરીએ તમે લખું ચોરસ એમ્પિયર લૂપ ધારતા ચોરસ એમ્પિયર લૂપ ધારતા આ લંબાઈ ધારતી એલ લંબાઈ કેટલી એલ તેની લંબાઈ એલ છે સ્મોલ એલ બરોબર આ વસ્તુ ખબર પડી એમ્પિયર લૂપ ધારી જતી એટલે આપણ એલ આપણ એલ આપણ એલ ને આપણ એલ બરોબર દરેકનું લંબાઈ એલ હવે આપણે એમ્પિયર નિયમનો ઉપયોગ કરો એમ્પિયર નિયમ શું હોય ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ વિદ્યુત પ્રવાહ અને મ્યુ ઝીરો ના ગુણાકાર જેટલું હોય છે બરોબર તો આપણે પહેલા શું કરીએ સંકલન લેવો પડે રેખીય સંકલન હવે દેખો કોઈ ચાર રેખીય સંકલન લેવા પડશે કેમ કારણ કે ચાર બાજુ એક બાજુ નહીં ચાર બાજુ અહીં એક બાજુ નથી ચાર બાજુ આપણે પી ક્યુ ને સંકલન લેવું પડે પી આર ને સંકલન લેવું પડે આર એસ ને સંકલન લેવું પડે એસ પી નો સંકલન લેવું અને બધાનો સરવાળો કરવો પડે તો આપણે કુલ સંકલન મળશે ખબર પડી આપણે કુલ સંકલન મળશે બરોબર આપણે પી ક્યુ આર એસ નું સંકલન લેવું હોય તો પહેલા પી થી ક્યુ નું ક્યુ થી આર નું આર થી એસ નું અને એસ થી પી નું લેવું પડે તો આપણે જો રેખીય સંકલન લેવા માટે સંકલન દરેક દરેક બાજુની લેતા બાજુની લેતા તમામ સૂત્ર આવું થાય સમજો મારે b into dl કરવું બરોબર b into dl કરવું આખા બંધ પૃષ્ઠ આવું સૂચો બંધ પૃષ્ઠ બરોબર હું તમને કીધું બંધ પૃષ્ઠ નું રેખીય સંકલન બંધ પૃષ્ઠ ના એટલે આવું ચક્ર ફરીને આવતા p થી q નું q થી r નું r થી s નું s થી p નું એટલે વાસ્તવમાં શું થાય p થી q નું વત્તા q થી r નું વત્તા r થી s નું અને s થી p નું પાછું તાણ ચક્ર પૂરું થાય તાણ ચક્ર પૂરું થાય ખબર પડી આ વાત એટલે મારું બંધ પૃષ્ઠ નું આ બંધ પૃષ્ઠ નું બંધ પૃષ્ઠ નું શોધવું હોય તો ભાઈ આખા ચક્ર નું લેવું પડે બરોબર ચલો આ રાખીએ હવે જો પી થી ક્યુ નું લીધું પી થી ક્યુ પી ડીએલ કોસ ચ
चलो बी एन डी एल ओचो को बी एन डी एल ओचो बी तो हज नहीं गया बी तो हज नहीं 12 पी क्यू 12 पी क्यू 12 बी तो हज नहीं तो वास्तव में तो मारा लख पड़ा है शून्य दिए लख पड़ा पी क्यू 12 है तो बी हज नहीं तो बी एन एल को थोड़ा बंद कर तो था शून्य बराबर cos 0 bdl cos 0 કેમ 0 ખૂણો બના l લંબાઈ b પણ આ દિશામાં દિશા b પણ આ દિશામાં હોય l પણ આ દિશામાં બરાબર લંબાઈ તો કોઈ ખૂણો નહીં એટલે 0 વત્તા stp bdl ખૂણો કેટલો એ પાછો 90 બનશે એ પાછો બનશે 90 બનશે અને તમે 180 એટલે 180 એટલે તો 90 એ તો कोई फर्क पड़ा नहीं 180 लगेगा मतलब फर्क पड़ेगी हवा कहीं क्या वस्तु शून्य थी तो बी नहीं लागो शून्य बराबर बी नहीं बी क्यू मात्र चुंबकीय क्षेत्र बाहर हज नहीं ले शून्य वत्ता क्यू थी आर बराबर कॉस ने हो इतना कॉस ने हो इतना जीरो कॉस ने हो इतना जीरो यहाँ पर पर जीरो RTS cos 0 એટલે 1 cos 0 એટલે 1 એટલે ફક્ત આટલા જ વધશે b dl જ્યારે આટલા પાસે cos 180 cos 180 પાછું 0 cos 180 પાછું 0 એટલે આ STP પણ 0 એટલે આ 0 આ 0 આ 0 એટલે આપણું જે આપણું બંધ પૃષ્ઠનું સંકલન મળ્યા હા આપણને એ ફક્ત કેટલું મળ્યા RTS b dl RTL BDL જેટ ચલો ખબર પડી કે તબ બંધ પૃષ્ઠનું સંકલન ફક્ત આટલું મળે છે RTS માટે હવે B તો આપણો સમાન અંતર બિંદુ B અંદર કેવો હોય સમાન B અંદર કેવો હોય સમાન તો B ના ચલે એ અંદર વધા DL અંદર વધા DL સંકલન વિકલન ઉડી ગયું સંકલન વિકલન ઉડી ગયું એટલે લંબાઈ આઈ લે એટલે આપણો બંધ પૃષ્ઠનું કેટલો જવાબ મળ્યો BL બંધ પૃષ્ઠનો કેટલો જવાબ મળ્યો BL ચલો બરોબર ખબર પડી ગઈ આટલી ખબર પડી હવે બસ એમ્પિયર ના નિયમ પ્રમાણે એમ્પિયર સર્કિટલ નિયમ પ્રમાણે તો ભઈ જે આ મતલબ કે કોના જેટલું હોય મ્યુ 0 સિગ્મા મ્યુ 0 સિગ્મા મ્યુ 0 સિગ્મા હો પાછો એ દેખો છો આ તો ચલો આપણે લાઈ દીધું એક નંબર આ બરાબર લાઈ દીધું બી એટલે આપણે બી તો લખીએ તો ચલો વાતો નહીં પણ સિગ્મા એ માર જોડે નથી સિગ્મા એ ખબર સિગ્મા એટલે ઘેરાતો કરવા સિગ્મા એટલે ઘેરાતો કરવા ભાઈ હોય કેટલો ઘેરાય આટલા વિસ્તારનો કેટલો ઘેરાય એ મને ખબર નહીં તો ઘેરાતો પ્રવાહ શોધવો પડશે મારે ઘેરાતો પ્રવાહ શોધવો પડશે તો ચલો આપણે શોધી નાખીએ ઘેરાતો પ્રવાહ પર શોધવો પડશે પછી આપણે બધી કિંમતો મેળવી શકીશું તો ઘેરાતો પ્રવાહ શોધો હા હવે જો પણ ધારો કે એકમ લંબાઈ આટાની સંખ્યા સ્મોલ છે હોય આટાઓ તો ઘણા બધા આવેલા કોઈ અનુજ લંબાઈ હોય આટાઓ તો ઘણા બધા આવેલા બરોબર ધારો કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ નાનો ટુકડો હોય તો સ્મોલ એમ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ એમ પણ આજની લંબાઈ છે એલ લંબાઈ તો એલ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો આવા જો આટલા હું કરું જો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા
एक और लंबाई मतलब एक सेंटीमीटर में तो स्मॉल है पर वही तो मिला एल सेंटीमीटर तो था एलएन था एलएन था तो एल लंबाई दी आठ की संख्या एनएल थस चलो आठ की वस्तु खबर पड़ी चलो आठ की वस्तु खबर पड़ी कि नहीं भाई जो एक सेंटीमीटर हो है तो आटा एन आता है आटा है ना जो आटा है एक सेंटीमीटर इज एन आता है स्मॉल है मतलब तो खबर नहीं लगता एन धारी लगता है पर एल हो है तो एल एन थस अब एक आटा में कितना वह तो आई एक आटा में कितना प्रवाह हो आई तो एनएल आटा में एनएल आई बस फर्क एज करिए जो एक आटा हुआ है वही तो प्रवाह आई तो एनएल आटा में वही तो प्रवाह चलो था एनएल आई थसे मतलब घेरा तो प्रवाह एक आटो तीमती आई बरोबर पर एनएल आटा ઓમજેલા આટાવા આવું એને પહેલા તો આપણે શું કરવું પડે ફરક ફરી તમને કહી દઉં કે પહેલા તો ઓમજેલા આટાવા એ મારે ગણતરી કરવી પડે બરોબર તો એલએન આટાવા તો એક આટું હતું એમાંથી આઈ પ્રવાહ હતો એનએલ આટાવા એમાંથી એનએલ આઈ ચલો પ્રવાહ મળી ગયો ઘેરા તો પ્રવાહ બસ આનો ઉપયોગ કરો સમીકરણ સમીકરણ બે પરથી સમી તો સમીકરણ બે પરથી શું લખીએ કાય બીટીએલ એટલે બીએલ समीकरण एक है देखो समीकरण एक अने देखो तेरा बीएल अने बीएल जो रहेगा ना ये सिग्मा ये घेरा तो ब्रैकेट वाला एनएल एनएल आई एनएल आई बरोबर एनएल कैंसर तो बच्चों में क्षेत्र में लेके म्यू जीरो एन आई तो आप देखिए उस वाले में अंतर अंतर में चुंबकीय क्षेत्र में सूत्र बरोबर आप सूत्र आपने भेजी और पड़ी गया सूत्र चुंब सोलनॉइड अंदर विस्तार में चुंबकीय क्षेत्र में सूत्र पर इधर जो ये सूत्र जो आपका सोलनॉइड में आचे लियो एक गॉसियन पुश सॉरी एम्पियन पुश डाले बरोबर बंद पुश नु संकलन लेवाणो हतु बंद गाणा नु संकलन लेवाणो हतु बंद गाणा मिला पी थी पी पी थी पी बरोबर एमां चार गाणा होता था पचार माथी बीजो बधो शून्य फक्त एक ज बनतो तो आटलो और घेरा तो प्रवाह है ना आपने पहला तो हुआ है आटा की संख्या करनी पड़ और मुझे ना आटा हुआ है तो एन एल आटा लंबाई गुणी आटा एन एल आटा बरोबर अन्य पच्ची आप रसू करें भाई एक आटा मत आए तो एन एल आटा मत एन एल आए लेकिन घेरा तो प्रवाह एन एल आए बस गुणी आए तो आपने जवाब आई बरोबर तो बी ए डब्ल्यू जीरो एन आई जो एन शू जो एन एकम लंबाई लेना आटा एकम लंबाई लेना एकम लंबाई ले इसला जो एन एकम लंबाई डी आटा बरोबर इन सूत्रों था इन सूत्र लगभग इन तमारे को लगा तो संख्या भाग गया लगभग आटा की संख्या भाग्या लंबाई खबर पड़ेगी आटा की संख्या भाग्या लंबाई बरोबर उधर एकम लंबाई ने आटा आएगा आटा की संख्या भाग्या लंबाई जब आटा की संख्या के लिए पहला तो सोलेनोइड में आटा की संख्या के लिए दस आटा नो बने लो सोलेनोइड बीस आटा नो बने लो सौ आटा नो बने आटा इलाके लगभग रोड चक्र चक्र जिला ये आटा की संख्या बस ये लंबाई वाले भागी ना कहूँ लंबाई के लिए सोलेनोइड लंबाई वाले भागी ना कहूँ तो एकम लंबाई का आटा मिले चाहे और पड़ी गई अरे एन सोलो इजी प्रवाह कितना पसा था एक खबर और बस चुंबक से तो कितना उत्पन्न थे आपने जानी सके चलो खबर पड़ी गई तुमने तो आ सूत्र थी आपको अब एक नानी बात समझी लो कि आज अनंत लंबाई की बात है अनंत लंबाई में आठ सोलनॉइड अब परिमित लंबाई में सोलनॉइड है तो परिमित लंबाई में सोलनॉइड है तो इन्हें मैंने सूत्र आउट हंस है अब आज जो परिमित लंबाई ना सोलनॉइड मार्ट परिमित लंबाई ना
solenoid mati. Aku harusnya tanya samanya, berubah. Apa samanya aku tidak tahu. Apa daya sukar orang itu? Apa gua daya sukar orang itu? Si, berubah. Permit lambai, darah kaki lambai. Mereka abin dua so dua, abin dua so dua. Tu aiti ek cerah ni, biar cerah ni, na wajji. Aku mau alpha one, aku mau alpha. Cepat kau pergi ke alpha one, alpha two. Tu apa sutra yang kau bawa sah? Cuma kita tu sutra B berapa? Mu zero N I by two sine alpha one plus sine alpha two. Apa sutra tu? Alpha one, alpha two so apa ini? Aje abin dua yang marah so dua tu. અંદરનો વિસ્તાર મકોર પર કયા બિંદુ તો આ બિંદુ માં શું હોવું તો તો એક છેડાથી બીજા છેડાથી અને વચ્ચે ખૂણો કેટલો ખૂણો બનાવવા લંબ સાથે કેટલો ખૂણો બનાવવા આલ્ફા ના આલ્ફા 2 વધી ગયા પછી આ બિંદુ એ ના બાય 2 કરના હો કેટલો પ્રોપર સાથ આયા એકમ લંબાઈ ના આડી સંખ્યા કેટલી આ બસ આ કરના હોય આપણે મળી જાય ચલો કોલ પડી ગઈ તો પરિમિત લંબાઈ માટે ના આનંદ લંબાઈ બહુ લાંબો હોય સોલ્વમેન્ટ તો આ પરિમિત એટલે માપી શકાય એવો હોય એકદમ નાનો હોય તો એના માટે આ ચલો ખબર પડી ગયા થિયરી તો આઈએમપી થિયરી એટલે એમ કે પૂછાય તો યાદ આવી